તો આ માં મોગલના દર્શના છે, બાર બાર મંદિર છે ને, ત્યાંથી તમને કરાવું છું. અને આ એ હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં. તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે તમને પાછળનું બેકગ્રાઉન્ડ અલગ, વાતાવરણ અલગ અને જગ્યા પણ અલગ દેખાતી હશે. તો આજે અમે આવ્યા છે ભગુડા માં મોગલના દર્શન કરવા. કાલે રાતના 12 વાગે નીકળ્યા હતા અને સવારે 5:30 વાગે 11 વાગે નક્કી કર્યું. 11 વાગે નક્કી કર્યું, 12 વાગે નીકળ્યા. 12 વાગે નીકળી ગયા અને માનવ ન થયો. માનવ ઘરે જ છે, કેમ કે 3 દિવસનો થાકોડો અને ઉજાગરો હતો ને, તો એ ન થયો. ને અમારી ઈચ્છા હતી આવવાની, તો અમે, મનુભાઈ છે, બા ને બસ 5 જણ આવ્યા દર્શન કરવા. ચાલો દર્શન કરીએ, ચા પાણી પીએ અને પછી આગળ મળીએ. અને કઈ બાજુ જવાનું છે એ પણ વિચારીએ. અત્યારે તો ફાઇનલી આ એક જ જગ્યાનું નક્કી કરેલું છે કે ભગુડામાં મોગલના દર્શન કરવાના છે. જોડાયેલા રેજો ને શક્ય થશે તો દર્શન કરાવી મા મોગલ ના, નહીતર 12 થી દર્શન કરી લેજો. ધારા પહોંચી ગઈ જો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રાધે રાધે. મનુભાઈ જ છે અને જો અહીંયા છે મંદિર, તો દર્શન કરવા જવાના છે. તો હાલો જઈએ, તો મળીએ આગળ આગળ. અને ધારા વહી ગઈ અમારી પેલા. અત્યારે સાહેબ ગયા છે દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો માં મોગલના, કેમ કે અલાઉડ નથી અંદર વિડીયો, એટલે શેર નહીં થઈ શકે. પણ બાએ દર્શન કરી લીધા, મારે જવાના છે દર્શન કરવા. તો તમે પણ દર્શન કરી લો માં મોગલના. અને જે કંઈ ઈચ્છા હોય, જે કંઈ તમારી મનોકામના હોય એ માગી લેજો. કેમ વાંચી જેમ કે આ પડી. જો આમાં મોગલના દર્શન આજે 12 મંદિર છે ને, ત્યાંથી તમને કરાવું છું. અને આ એ ઓરિજિનલ ફોટો છે પેલાનો. તો આ છે માં મોગલ. તો દર્શન કરી લ્યો અંદર, તો 12 થી પણ અલાઉડ નથી. તો જેવા તમને થાય એવા દર્શન કરી લેજો. થોડાક ઉપરથી તમને કરાવું છું સાઈડમાં, ત્યાંથી દર્શન જો. તો હવે દર્શન કરી લ્યો અહીંયાથી. તો આમાં મોગલ માં પગુડાવાળી. અને જે કંઈ ઈચ્છા હોય ને એ માંગી લેજો. માં બધાની મનોકામના પૂરી કરે છે. અને ક્યારેય પણ અહીંથી કોઈ આવે ને તો ખાલી હાથે નથી જતું, એટલો વિશ્વાસ છે મને. કેમ કે હું ક્યારેય પણ અહીંથી ખાલી હાથે ગઈ નથી. મારી જે કંઈ ઈચ્છા અને જે કંઈ મેં માગ્યું ને એ માં મોગલે મને આપ્યું છે, સામે આવી છે, તો તમને આપશે એટલો વિશ્વાસ છે. તો તમે પણ દર્શન કરી લો ને પછી તમને અહીંના અહીંયાનું આખું વાતાવરણ, મંદિરની જગ્યા એ બધું બતાવું. તો હાલો જો, અહીંયા છે આ મેઇન ગેટ, અહીંથી આપણે એન્ટર થવાનું. અહીંયા છે ઓફિસ સામે. અને આ છે ચા નાસ્તો કરવા માટે, ઉતારા માટે. અને જેને જેને સંતાન આપ્યા હોય કે બાળકો આપ્યા હોય એના ફોટા અહીંયા લગાડેલા છે, જે તમે જોઈ શકો છો. અને અહીંયા ચા પાણી અને નાસ્તાની સુવિધા છે. પછી સામે છે સંગ મોગલ. આમાં જો મોગલમાંનું યજ્ઞકુંડ. તો હાલો ત્યાં પણ જઈએ દર્શન કરીએ. માં મોગલના મેઇન મંદિરના દર્શનનો વિડીયો અલાઉડ નથી, કે ત્યાં વિડીયો ન કરી શકીએ. પણ જે બાકીની જગ્યા છે ત્યાં તો કોઈ વાંધો નથી. તો આ છે યજ્ઞકુંડ, જોઈ શકો છો માતાજીનો. અને અત્યારે માં મોગલનો દીવો, અગરબત્તી બધું ચાલુ છે. તો ચાલો દર્શન કરી લઈએ માં મોગલના. તો અત્યારે તો ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે. તો અહીંયા ગરમ ગરમ ગાંઠિયા અને ચા. તો અહીંયા જેટલા પણ યાત્રાળુ ભક્તો આવે છે એના માટે 9:30 સુધી નાસ્તો અવેલેબલ હોય છે. સવારે 5:30-6 ચાલુ થઈ જાય છે નાસ્તો, અને પૂરો ટાઈમ રહે છે. અને આ છે અહીંનું આખું મેદાન. અને સામે છે ભોજનાલય, જે બપોરે પણ પ્રસાદની સુવિધા છે અને રાતના પણ છે. અને સવારે અમે આરતીના ટાઈમે પહોંચ્યા હતા. આરતી કરી માની, આરતી કરીને પછી જો સામે છે ઉતારા, તો અહીંયા તમે રાત રોકાઈ શકો છો. 1 દિવસ 2 દિવસ કોઈ પણ ચાર્જ નથી. અને સુવિધા બહુ જ સરસ છે. તમે જોઈ શકો છો રૂમ છે,
સો ઓઢવા પાથરવાની બધી સગવડ છે અને તમે ચોખ્ખાઈ જોઈ શકો છો કેટલી છે આ મંદિરની ચોખ્ખાઈ અને ક્યાંય પણ તમને ગંદુ જોવા નહીં મળે અને જો બા બેઠા છે અહીંયા મારી રાહ જોઈને તો હાલો અને સવારે પણ એટલા જ યાત્રાળુ હતા અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે અવિરત શ્રદ્ધાળુ ભક્તો આવે જ છે દર્શન કરવા એમાં પણ આજે છે રવિવાર એટલે તો વધારે ભીડ રહે ટ્રાફિક રહે તો સામે છે મા મુગલનું મંદિર તો હાલો દર્શન કરી લઈએ થોડીક વાર અહીંયા બેસીએ અને પછી નીકળીએ અને વિચારીએ કે અહીંથી પછી કઈ બાજુ જવાનો પ્લાન છે હે ને તમારે શું કહેવાનું છે સાહેબજી હાલો તો મળીએ જો ધારા ને મનુભાઈ બે શું કરે અહિયાં જો ધારા એ બેનપણી ગોતી લેજે અને ધારા અને એની ફ્રેન્ડ બે જો અહિયાં મસ્ત છે ને મનુભાઈ ની પાછળ જ છે કેમ મનુભાઈ ભેગા હોય એટલે ધારા ને બીજું કઈ જોઈએ જ નહીં ઈ ને ના ના હાલો ધારાબેન જવું નથી કા ચટપટી ને હિચકા ઝુલામાં ધારા એટલી ખુશ ખુશ થઈ ગઈ કે ઠંડી નથી લાગતી બસ હાલો પડી ગયા હાલો હાલો ભાગો હાલો 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 અને આજે રવિવાર ને વાસી ઉત્તરાયણ છે ને એટલે આજ તો ભીડ રહેવાની જોરદાર તો જો માતાજી નો ખર્ચો ને માતાજી ના કૃપા કે દૂર દૂર થી ક્યાંયથી માણા આવે ને અવિરત આવી રીતના ઘેરા ને ઘેરા ચાલુ જ રહે એવું નથી કે આમાં ગેપ પડે ગેપ પડતો જ નથી આટલું જ અવિરત બસો ને બસો આવે હજી હું બહાર તમને પાર્કિંગ બતાવીશ પછી તમને ખ્યાલ આવશે કે પાર્કિંગ અને અહીંયા ભોજનાલય તો તમે જો કેવડું છે તારા દેખો હાલો લાવો
सारा चुंदड़ी उतार सारा हेलो निकली आई थी अने ठंडी वत्ती जाय छे આ છે પાર્કિંગ અને અત્યારે પાર્કિંગ એટલું ફૂલ છે ને કે શું કહું તમને જો અને હજી આવવામાં જ છે બસુ પણ જો સવારે અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એટલું પાર્કિંગ નહોતું અહીંયા બીજા ડુંગળી લાવું પણ અત્યારે પાર્કિંગ વધી ગયું છે અને ભીડે વધતી જ જાય છે જો અને સામે પણ મંદિર છે હવે કયું મંદિર છે એ તો ખબર નથી પણ બહુ હાલીને જવું પડે અને ટાઈમ નથી અને ધારા જોઈ ગઈ છે જમ્પિંગ હાલો 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 ગાડીએ પહોંચી ગયા છે અને સાહેબ ધારા અને બા ને બધા બેસી ગયા ગાડીમાં આ છે અમારા ડ્રાઈવર ભાઈ ને હાલો હવે નીકળીએ અહીંથી ને ટ્રાફિક તમે હજી પણ જોવ છો હજી આવવામાં છે આજે છે રવિવાર અને છે મકર સંક્રાંતિ પણ હવે ટાઈમ નથી ધારાબેન શું કહેવાનું છે તમારે રોકાવું છે ટાઈમ નથી તમારી પાસે ડુંગરે જવું છે તમારે રોકાવાનો ટાઈમ નથી બીજા ડુંગરે જવું તો તમે માથે કેમ ઓઢ્યું છે તો તમારે ટોપી નથી તમારી પાસે તો ટોપી પહેર્યો ને ઠંડી હવા આવે તો હાલો નીકળીએ અને જોઈએ આગળ હવે ક્યાં ધામની મુલાકાત લઈએ તો જયમાં મોગલ ફરી પાછો હુકમ થાય તો માના દર્શન કરવા આવશું અને તમે પણ માગી લેજો હા પાછા જાજા બધા આવશું એમ કે સાહેબ હે કોણ જાજા બધા આપણે ઘરમાં છે આખા 80 જણા એવું છે હાલો હાલો કા સારું હાલો